નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર અને આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. આપણે આંકડાશાસ્ત્રમાં ભાગ 2માં ચેપ્ટર નંબર 1 સંભાવના વિશે વાત કરી રહ્યા હતા અને આ સંભાવનામાં આપણે સ્વાધ્યાય 1માં સેક્શન બીના 22 દાખલા સુધી દાખલાઓ ગણેલા હતા. તો હવે 23માં દાખલામાં ધ્યાન આપો તો શું આપ્યું છે, તો કે 5 સમતોલ સિક્કા ઉછાળવાના નિદર્શ બિંદુઓની સંખ્યા. તો અહીંયા આપણે લખીએ 5 સમતોલ સિક્કા ઉછાળવાના નિદર્શ બિંદુની સંખ્યા. તો સિક્કામાં કુલ કેટલા પરિણામ મળે, તો કે 2, છાપ અને કાટ. તો અહીંયા આપણે લખવાનું 2n ઘાત, કારણ કે 2 પરિણામ હોય અને જેટલા સિક્કા હોય એની એટલા ઘાત હોય, તો 2n ઘાત. તો સિક્કા કેટલા હતા, તો કે 5, એટલે 2n5 ઘાત બરાબર કુલ પરિણામો કેટલા થશે, 32. જેટલા પરિણામ મળતા હોય એન એ પરિણામ લેવાના અને એની ઘાત કેટલી કરવાની, તો કે જેટલા ભાગ હોય, દાખલા તરીકે 2 સિક્કા હોય તો 2 4 હોય તો 4 એટલી ઘાત આપણે લેવાની થાય. એવો જ આપણને દાખલા નંબર 24 આપેલો છે. શું આપ્યું છે, તો કે દાખલા નંબર 24માં આપણને શું કહ્યું છે, એક સિક્કો અને 2 પાસા ઉછાળવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ બિંદુઓની સંખ્યા. એટલે એક સિક્કો અને 2 પાસા ઉછાળવાના યાદચ્છિક પ્રયોગના નિદર્શ બિંદુઓની સંખ્યા. તો જો એક સિક્કો અને 2 પાસા, એટલે સિક્કા પર 2 પરિણામ, 2n ઘાત ગુણ્યા પાસા પર કેટલા પરિણામ, તો કે 6 પરિણામ, 6n ઘાત. તો હવે સિક્કો કેટલો હતો, તો કે 1, પાસા કેટલા હતા, તો કે 2, તો 2n1 ઘાત એટલે 2, 6n2 ઘાત એટલે 36. તો n બરાબર કુલ પરિણામો કેટલા થશે, 72. અને આપણને ખબર જ છે 2 પાસા ઉછાળીએ તો કેટલા પરિણામ મળે, 36. આપણે જોયા હતા 2 પાસા ઉછાળતા કેટલા પરિણામ મળતા હતા, 36. હવે એની સાથે એક સિક્કો લેવામાં આવે તો 36 પરિણામ છાપ સાથે અને 36 પરિણામ કાટ સાથે, એટલે કુલ પરિણામ કેટલા થઈ ગયા, 72. તો આ રીતે આપણે એને સાબિત પણ કરી શકીએ છીએ. હવે પછીનો આપણને દાખલો આપ્યો છે દાખલા નંબર 25. શું આપ્યું છે, તો કે 5 સમતોલ સિક્કા, સોરી, નિદર્શ ઘટનાઓ આપણને આપેલી છે A અને B માટે. તો પી ઓફ A બરાબર 0.7 અને પી ઓફ A ઓફ B બરાબર 0.45. તો આ શક્ય છે કે નહીં એનું કારણ આપવાનું છે. તો અહીંયા લખવાનું, આ પરિણામ શક્ય નથી, આ પરિણામ શક્ય નથી. પછી આપણે લખવાનું કારણ, કારણ કે પી ઓફ A હંમેશા કેવા હોય છે, તો પી ઓફ A ઓફ B થી નાના અથવા તેના જેટલા હોય છે. એટલે જ્યારે અહીં શું આપેલું છે, પી ઓફ A, પી ઓફ A ઓફ B થી કેવા આપેલા છે, મોટા હોવાથી શક્ય નથી. એટલે આ પરિણામ શક્ય નથી એની સંભાવના આપણે કઈ રીતે સાબિત કરી, તો કે પી ઓફ A હંમેશા પી ઓફ A ઓફ B થી નાના અથવા તેના જેટલા હોય છે, અહીંયા મોટા છે એટલે એ શક્ય નથી. આપણે અગત્યના પરિણામ વખતે જોયું હતું. બીજું પણ એવું જ આપેલું છે, 52 પત્તામાંથી 2 પત્તા પુરવણી રહિત પસંદ કરવામાં આવે, પુરવણી સહિત એક પછી એક પસંદ કરવામાં આવે તો નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા લખો. 52માંથી કેટલા પત્તા લેવાના છે, 2, અને એને કઈ રીતે પસંદ કરવાના છે, પુરવણી સહિત. તો આપણે લખ્યા દાખલા નંબર 26, n બરાબર શું આવશે, તો n બરાબર 52માંથી 2 પત્તા પુરવણી સહિત એક પછી એક પસંદ કરતા. હવે જો અહીંયા ધ્યાન આપો તો આપણે પહેલું 52માંથી 1 પત્તું પસંદ કરીએ, અહીંયા 2 એક સાથે ન લઈ શકાય, એટલે 52C1, યસ. બીજું પત્તું પસંદ કરીએ તો 52C1, 2 પત્તા સાથે આપણે લઈ શકતા નથી, એટલે 52C1 ગુણ્યા 52C1. તો આપણે શું કરવાનું છે, તો કે 52
52 એટલે કેટલા થશે? યસ પ્રીતિ 2700 કેટલા થશે? 52 × 52 ગુણાકાર કરતો જવાનો 2704 કેટલા થશે? 52c1 × 52c1 કેટલા થઈ જશે? તો કે 2704 આ આપણું પરિણામ આવશે. ત્યાર પછી આગળ આપણે જોઈએ દાખલા નંબર 27. શું આપેલું છે? તો કે અહીંયા આપણે એન એવું લખી નાખશું. તો આપણને શું આપેલું છે? તો કે બે નિરપેક્ષ ઘટનાઓ આપેલી છે. બે નિરપેક્ષ ઘટના કઈ આપેલી છે? એ અને બી. હવે આપણને શું આપેલું છે? તો કે પી ઓફ બી ઓબ્લિક એ બરાબર કેટલા આપ્યા છે? તો કે 1/2 અને પી ઓફ એ છેદ બી બરાબર કેટલા આપ્યા છે? તો કે 1/5. આપણે મેળવવાનું શું છે? તો કે પી ઓફ એ. તો આપણે લખીએ તો પી ઓફ બી ઓબ્લિક એનું સૂત્ર શું આવશે? તો કે પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ. કારણ કે અહીંયા શરત ઘટના કઈ છે? પી ઓફ એ. એટલે 1/2 પી ઓફ એ છેદ બી બરાબર 1/5 પી ઓફ એ. હવે જો અહીંયા ધ્યાન આપીએ તો પી ઓફ એ ગુણાકારમાં એટલે ઉપર જશે, અહીંયાથી નીચે ભાગાકારમાં. એટલે પી ઓફ એ બરાબર 1/5 × 2. તો 2 ઉપર અને 5 નીચે એટલે પી ઓફ એ આપણને મળશે 2/5. પી ઓફ એ કેટલા મળશે? 2/5. અને છેલ્લું દાખલા નંબર 28. શું આવ્યું છે? તો 2000 ટિકિટમાંથી 1998 ટિકિટો ઇનામ વગરની છે. 2000 ટિકિટમાંથી 1998 ટિકિટો ઇનામ વગરની છે. તો એક વ્યક્તિ 2000માંથી એક ટિકિટ પસંદ કરે તો ઇનામ પાત્ર ટિકિટ મળે તેની સંભાવના શોધો. તો ઘટના એ બરાબર ઇનામ પાત્ર ટિકિટ પસંદ થાય. તો જો અહીંયા આપણે એમ લખીએ તો એમ કેટલા આવશે? તો કે ઇનામ પાત્ર ટિકિટ કેટલી હશે? 2000માંથી 1998માં તો ઇનામ છે નહીં, એટલે 2માં ઇનામ હશે. જ્યારે એન કેટલા આવશે? તો કુલ ટિકિટો કેટલી હતી? 2000. તો પી ઓફ એ બરાબર શું લખશું? તો કે 1/n બરાબર 2/2000. હવે ભાગાકાર કરીએ એટલે કેટલા થશે? તો કે 1/1000. અથવા બીજી રીતે આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો કે 0.001. એટલે ઇનામ પાત્ર ટિકિટ પસંદ થાય એની સંભાવના કેટલી આવશે? તો કે 1/1000 અથવા 0.001. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન બી આપણે અહીંયા પૂરો કર્યો. હવે પછીના વિડીયો ભાગમાં આપણે સેક્શન સી ના દાખલાઓ ગણીશું. તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન પર આવતા વિડીયો જોતા રહો અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.